ಸ್ಮಿತರುಚಿರ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮ ಛದಸದೃಶ ಶೋಭಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾಜ್ಞನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನೇ ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಹರಿಸ್ಮೃತಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಚಿಂತಾಮಣಿ ಛ ಸುಖ್ ಚಿಂತಾಮಣಿ ಎಂಬ ಛೆಲ್ಲೆ ಮಹಾರಾಜ್ನ ಚನ್ನಾರ್ವಿಂದನು ಮಹಿಮಾ ಲಖೆ ಛೆ. ಸ್ವಾಮಿ ಎಂ ಲಖೆ ಛೆ ಕೆ ಭಗವಾನ್ನ ಚರಣರಥಿ ಪಾವನ್ ಥಯೇಲಾ ವೃಂದಾವನ್ನ ವೇಲಿ ಅನೆ ವನ್ એ ઉદ્ધવ અને અક્રૂરને અતિ પ્યારા છે. ભગવાનના ચરણારવિંદ સદા સુખને આપનારા હોય. ત્રિપુરારી એવા ભગવાન શંકર પણ શ્રી હરિના ચરણારવિંદને પોતાના હૃદયને વિશે ધારે છે. જેટલા બ્રહ્માંડની અંદર પ્રતાપી દેવતાઓ ઈશ્વરો ઋષિમુનિઓ દેખાય છે એ બધાએ ભગવાનના ચરણને પોતાના અંતરમાં ધારે છે. છેલ્લે સ્વામીએ એમ લખ્યું, એવા અસરણ શરણ ચરણ સુખકારી જી ધારે હરિજન અંતઃકરણ સુખકારી જી. એવા જે ચરણ છે જે નિરાધારના આધારરૂપ છે એને ભગવાનના જે ભક્ત છે એ પોતાના હૃદયમાં ધારે છે, અંતઃકરણમાં ધારે છે. ભગવાનના 16 ચિહ્નો એનું ધ્યાન, જેને આખી મૂર્તિનું ધ્યાન કરતાં ન આવડતું હોય અથવા એટલો સમય ન હોય તિલ ચિહ્નોનું ધ્યાન કરવાનું, તો 16 ચિહ્નોનું ધ્યાન બહુ સરળ છે. ચરણારવિંદને અત્યારે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં પણ જોઈ શકાય છે, એનો ફોટો પણ પૂજામાં રાખી શકાય છે. 2-5-10 વખત દિવસમાં એને જોવાનો જો પ્રયત્ન કરે તો ધીરે ધીરે એ સ્મૃતિમાં રહેવાનું શરૂ થઈ જાય. સ્મૃતિમાં રહેવાનું શરૂ થઈ જાય પછી એ એક એક ચિહ્નને ધારીને અંતઃકરણમાં પોતાના હૃદયમાં ભગવાનના ચરણારવિંદને રાખવા માત્રથી જીવને શાંતિ થઈ જાય. જે ચરણારવિંદના એક એક ચિહ્ન પાછળ પ્રેમાનંદ સ્વામી જેવા મહામુક્તોએ એનો કેટલો મોટો મહિમા લખ્યો. ઉર્ધ્વ રેખાથી શું કાર્ય થાય, જવથી શું કાર્ય થાય, આગળ આપણે જ્યારે ચરણારવિંદનું વર્ણન આવ્યું ત્યારે એક એક ચિહ્નનો મહિમા આપણે સાંભળ્યો છે પ્રથમ ચિંતામણી દરમિયાન, એટલે ફરીથી એનું પુનરાવર્તન કરતા નથી. પરંતુ એ એક એક ચિહ્નને ધારવાથી ભગવાનના ચરણારવિંદમાં આપણો નિવાસ થાય છે. મોટા મોટા સંતો ભક્તો હંમેશા એવું માનતા રહ્યા છે કે ભગવાનનું ચરણારવિંદ એ મારું ઘર છે, ત્યાં હું રહ્યો છું. ભગવાનના ચરણારવિંદ મારા મસ્તક ઉપર મારા હૃદયમાં અખંડ રહ્યા છે, એ શરણાગતિની નિશાની છે.
ભલાવે સહજાનંદ કો મે ઉપાસી, ભલાવે સહજાનંદ કો મે ઉપાસી, ચરણ કમલ કો નિવાસી, ચરણ કમલ કો નિવાસી, ભલાવે સહજાનંદ કો મે ઉપાસી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. ભલાવે સહજાનંદ કો મે ઉપાસી, ચરણ કમલ કો નિવાસી. મારું નિવાસસ્થાન કયું? તો કે ભગવાનના ચરણ કમળ, એ જ મારું નિવાસસ્થાન છે. બ્રહ્માનંદ સ્વામી કે હું ચરણ કમળનો નિવાસી છું. ચરણ કમળનો નિવાસી એટલે ભગવાનના, ભગવાનનો હું દાસ છું. ચરણોમાં કોણ બેસે? દાસ. ચરણ કોને વાલા લાગે? દાસ. સ્વામીના ચરણમાં દાસ હોય એટલે બ્રહ્માનંદ સ્વામી કે હું ચરણ કમળનો નિવાસી છું. મારું રેસિડેન્સ કયું? તો કે મહારાજના ચરણારવિંદ એ મારું રેસિડેન્સ છે, ત્યાં હું રહું છું, એ મારું એડ્રેસ છે. સહજાનંદનો ઉપાસી છું અને સહજાનંદના ચરણનો નિવાસી છું. મહારાજના ચરણારવિંદ મારી સાથે અખંડ છે. આવું અનુસંધાન રાખવાથી જીવમાંથી, જીવની આજુબાજુ જે કારણ શરીરમાં રહેલી વાસનાઓ એનો નાશ થાય છે, ધીરે 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 થાય છે. જેવી રીતે કોઈ ઔષધ હોય આયુર્વેદનું, એ અસર તાત્કાલિક ના કરે, ધીરે ધીરે કરે, એમ આ પ્રક્રિયા ધીરે ધીરે કરતાં એક મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના, આમ કરતાં કરતાં જીવ જુદી રીતનો થતો જાય. પ્રેમાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો ભક્તો, આજ વર્તમાન કાળે જે મોટા સંતો ભક્તો, એ રાત દિવસ આવી રીતે ભગવાનના ચરણારવિંદમાં પોતાની વૃત્તિને ઠેરાવીને રાખે છે. એવા ભગવાનના ચરણ છે, સુખકારી છે, એમ સ્વામી લખે છે. આગળ સ્વામી લખે છે, પૂજે જન મળી વળી પ્રીતે સુખકારી જી, વળી ચિંતવે છે નિત્ય ચિતે સુખકારી જી, એવા પગ પાવન છે બહુ સુખકારી જી, સુખદ જાની સેવે સહુ સુખકારી જી, એવા પગ પાવન છે બહુ સુખકારી જી, સુખદ જાની સેવે સહુ સુખકારી જી, સ્પર્શી પાવન છે પૃથ્વી સુખકારી જી, તેને રાજી રહે નિત્ય નવી સુખકારી જી, એવા પાવલિયાને પેકી સુખકારી જી, દિલડુરી જે જનનું દેખી સુખકારી જી. ભગવાનના ચરણની અંદર ભગવાનના જે ભક્તો છે એનું મન સદાય આસક્ત રહે છે. સ્વામી એમ લખે છે, રાત દિવસ એનું ચિંતવન કરે છે. એ બધાય જે મહારાજના ચરણમાં રહેલા ચિહ્નો છે એનું ચિંતવન કરીને મોટા સંતોએ એમ લખ્યું, સર્વે ચિહ્ન સંભારી ધારું, અંત સમાની મોડી વાલા, સર્વે ચિહ્ન સંભારી ધારું, અંત સમાની મોડી વાલા. પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન ચિંતામણીના બીજા પદમાં પ્રથમ બે કડીઓમાં કડી લખી છે, બધાય ચિહ્નને સંભાળીને હું શું જાણું છું, આ મારી અંત સમયની મૂડી છે, માટે ભગવાનના ચરણારવિંદ મારી સાથે છે, મારા મસ્તક ઉપર ભગવાનના ચરણારવિંદ અખંડ છે. આવું અનુસંધાન જેટલું રહે એટલું હૃદયને વિશે ભગવાનનું બળ રહે, હૃદયને વિશે ભગવાન પ્રત્યેનો આપણો ભાવ અખંડ જાગતો રહે, આપણને મહારાજ પોતાની સાથે લાગે. મહારાજ અને મોટા પુરુષો એના ચરણારવિંદ મારા મસ્તક ઉપર અખંડ રહ્યા છે, અખંડ રહ્યા છે, બસ હું એના ચરણમાં જ બેઠેલો છું, દૂર છું જ નહીં, હું દૂર જ નથી તો મારે જવું ક્યાં?
જ્યાં ભગવાનના ચરણારવિંદ છે, જ્યાં ભગવાનના મોટા મુક્તના ચરણારવિંદ છે, એ ચરણારવિંદમાં તો હું બેઠો છું. શરણાગતિ, કોઈનું શરણ લીધું, હું તમારા આશરે છું, એટલે આપણે ચરણમાં બેઠા. એવા ભગવાનના ચરણ સુખકારી છે. બીજું, અહીંયા આગળ સ્વામી કહે છે, એ ચરણારવિંદથી પૃથ્વી પાવન થયેલી છે, એટલે પૃથ્વી પણ પોતાના મોટા ભાગ્ય સમજે છે, એ પણ રાજી થઈ છે. આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ એક જ વખત આવ્યા છે, એક જ વખત. દરેક બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ એક જ વાર જાય છે, એમ બધાય મોટા મોટા સંતોનો મત છે. અવતારો અસંખ્ય અને અનેકા અનેક વખત પ્રગટ થતા હોય છે, પરંતુ સ્વયં અક્ષરધામાધિપતિ એક જ વખત દરેક બ્રહ્માંડમાં જાય છે. એટલે નિષ્કુળન સ્વામીએ લખ્યું, આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે. વારંવાર ના થાય. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાનજો મન માથી રે. મહારાજ એકવાર સ્નાન કરતા હતા ગઢપુરમાં, લાડુબાન જીવબા દૂર ઊભા હતા અને દર્શન કરતા હતા. લાડુબાન જીવબા તો અક્ષરધામમાંથી આવેલા મહામુક્તો છે. એને જે મહારાજ પ્રત્યેનો ઘાટ આ ચરિત્રમાં વર્ણવેલો છે એવો થાય જ નહીં. પરંતુ મોટા મુક્તો પોતાની ન્યૂનતાની નિમિત્તતા બનાવીને આપણા જેવા ન્યૂન આત્માઓને પરમાત્માનું મહત્ સ્વરૂપ સમજાવવા માટે એ પોતે ન્યૂન થતા હોય છે. એ તો મહાન જ હોય છે, એમની ભૂલ થાય એવું હોતું જ નથી, એ ભૂલ કરે એવું પણ હોતું નથી, એ કોઈ નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરે એવું હોતું જ નથી, એને કોઈ બીજા ઘાટ થાય એવું હોતું જ નથી. પરંતુ એ પોતાના ચરિત્ર દ્વારા એવું કરીને, જેમ મહારાજ ચરિત્ર કરે ને, એમ મહારાજે ત્યાં અક્ષરધામની અંદર ટેબલ પ્લાન્ટ કરીને બધાને લઈને આવ્યા હતા. કે ગોપાળાનંદ સ્વામીને કીધું તમારે આવું ચરિત્ર કરવું, મુક્તાનંદ સ્વામીને કીધું તમારે આવું ચરિત્ર કરવું, લાડુબા જીવબાને કીધું તમારે આવો રોલ ભજવવાનો છે. જેમ સ્ટેજ પ્રોગ્રામ કરવો હોય તો સ્ટેજ પ્રોગ્રામની અંદર 25 પાત્રો હોય, એ 25એ 25 પાત્રને પોતપોતાનું પાત્ર ભજવવાનું જુદું જુદું કીધેલું હોય. હવે આ વર્ષે કોઈ સ્ટેજ પ્રોગ્રામ થયો ત્યારે પાત્ર જે આ વખતે જેને હોય એ પાત્ર બીજી વખતે બીજાને મળે અને બીજાનું પાત્ર બીજાને મળે તો રોલ બદલાઈ જાય નાખો. પણ એ નક્કી કોણ કરે? ડાયરેક્ટર. જે એને કરાવવાવાળો છે એ નક્કી કરે કે ભાઈ તારે આ વખતે રાવણ બનવાનું છે કે રામ બનવાનું છે. જે બનવાનું છે એ નક્કી એ કરે. એમ મહારાજ ત્યાંથી નક્કી કરે કે નિષ્કુળાનંદ સ્વામી તમારે વૈરાગ્યની મૂર્તિ તરીકેનું પાત્ર ભજવવાનું છે અને આવો રોલ ભજવવાનો છે. ગોપાળાનંદ સ્વામીને કીધું તમારે ઐશ્વર્યની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી કીધું તમારે માતૃત્વની મૂર્તિ. એમ અલગ અલગ જે જે રોલ જેને જે વાકી દે એવા ભજવ્યા. એટલે લાડુબાન જીવબા દૂર ઊભા ઊભા એવું બોલ્યા કે ગોપીઓના જેવા ભાગ્ય ને એવા આપણા ભાગ્ય, ગોપીઓના જેવા ભાગ્ય એવા આપણા ભાગ્ય. આવું એકાબીજા જોડે વાતો કરી, ગોપીઓને જે મળ્યા ને આપણને મળ્યા, અને મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ ઉદાસ થઈ ગયા એટલે સવાર મહારાજે સ્નાન તો કર્યું પણ પછી સીધું ગોદડું ઓઢીને હોઈ ગયા ને, તે સાંજે 4-5 વાગ્યા સુધી ના ખોલે ના બોલે. બધાય ઉદ્વેગમાં કે મહારાજને થયું શું, થયું શું. મહારાજ જાગ્યા પછી કે અમારે રહેવું નથી, અમારે જતું રહેવું છે. અને ત્યારે બધાય કે મહારાજ અમારો શું ગુનો છે, કંઈ તકલીફ હોય, અમારા તરફથી કંઈ ગુનો થયો હોય તો કહો. ત્યારે મહારાજ કે આ બાઈઓ બહુ ગોબરી છે, દરબારગઢની બાઈઓ બહુ ગોબરી છે. હવે દરબારગઢમાં બીજું કંઈ હતી જ નહીં, બાઈઓ મુખ્ય આ હતા. એટલે બધી બાઈઓ રડવા લાગી કે અમે તો કેટલી પવિત્રતાથી રહીએ છીએ, સાંખ્યયોગ વર્તમાન પાડીએ છીએ, અને મહારાજને અમારી અંદર ગોબરવાળો ક્યાં દેખાનો. મહારાજ ને બાઈઓએ કહેવડાવ્યું, મહારાજને કહો અમારો જે કાંઈ ગોબરવાળો દેખાતો હોય કાઢી નાખશું, પણ મહારાજ તમે રહો. ત્યારે મહારાજ કે બોલાવો બધાયને. બધા બાઈઓ રાજી થઈ ગયા કે ચાલો મહારાજે બોલાવે એટલે કેસનું સમાધાન તો થશે. મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજ કે આજ સવારે તમે શું વાતો કરતા હતા, તો કે મહારાજ આ વાતો. મહારાજ કે બસ આ ગોબરવાળો છે.
અમે કેટલી વાર કીધું છે કે અમે તો અક્ષરધામના અધિપતિ છીએ, તમે જેની વાત કરો છો એ અમે નથી. અમે તો બ્રહ્માંડમાં એક જ વાર આવીએ છીએ અને આ તમને આવીને મળ્યા. 49 વર્ષને 150 પહોર સુધી વિરાટ નારાયણે જ્યારે સ્તુતિ કરી છે ત્યારે અક્ષરધામમાંથી અમે આ બ્રહ્માંડમાં પ્રથમ વખત પધાર્યા છે. આ બ્રહ્માંડની અંદર અખંડ પછી અમે રહેશું. જે બ્રહ્માંડમાં જઈએ છે ત્યાં જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે અમારા અર્ચા સ્વરૂપોએ, અમારા સત્પુરુષોના સ્વરૂપોએ, અમારા શાસ્ત્રના સ્વરૂપોએ અમે પછી અખંડ રહીએ છીએ. પણ મનુષ્ય આકારે પૃથ્વી પર બ્રહ્માંડમાં એક જ વખત બ્રહ્માંડે બ્રહ્માંડે જઈએ છે. લાડુબાન જીવબા કે મહારાજ આવે વાત સમજાની, તો શું લાડુબાન જીવબાન ત્યારે જ વાત સમજાની હશે? ના, સમજાયેલી જ હતી. એ તો મહારાજે જ્યારે લાડુબાન જીવબાન બધાએ જ્યારે માગણી કરી બાલમુકુંદીન, મહારાજે જ્યારે માખનેલાલજીને એ બધું આ શ્રીકૃષ્ણનું સ્વરૂપ આપવાનું કર્યું ત્યારે મહારાજને કીધું, મહારાજ અમારે તો તમારું સ્વરૂપ જોઈએ છે. આની તો અમે બહુ વખત પૂજા કરી છે, અમારે તો તમારું જોઈએ છે. હવે એટલે મોટા મુખ તો હોય, એના ચરિત્ર હોય, પણ લાડુબા જીવબા એને જ્યારે આવો સંકલ્પ થયો ત્યારે મહારાજે આ વાત કરી. ગોપાળન સ્વામી પણ પોતાની વાતોમાં આ વાત કહે છે કે ભગવાન, આ ભગવાન કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં. ગુણાતીતાનંદ સ્વામી પણ આ જ વાત કહે છે, મુક્તાનંદ સ્વામી પણ આ જ વાત કહે છે. એવા મોટા મહારાજ એ આ બ્રહ્માંડમાં પધાર્યા તો પૃથ્વી પણ પાવન થઈ ગઈ ને પૃથ્વી પણ ખુશ થઈ ગઈ કે મારા મોટા ભાગ્ય છે કે અવતારી એવા ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ મારી ઉપર પડ્યા અને એનું મન રાજી થઈ ગયું, એમ નિષ્કુળન સ્વામી લખે છે. જંગા જોઈને ઇન્દિરા સુખકારીજી, ચરણ ચાપે ધીરા ધીરા સુખકારીજી, જાનુ જુગલ જોઈ જન સુખકારીજી, સદા સુખી મન મગન સુખકારીજી, સાથળ સુંવાળી બે સારી સુખકારીજી, મગન પીઠ દરી પન્નગારી સુખકારીજી, ઉદર સુંદર અતિ સારું સુખકારીજી, જોઈ જન ત્યાં રહ્યા હજારો સુખકારીજી. સ્વામી આવે જેવી રીતે પ્રથમ ચિંતામણી, એ પ્રથમ ચિંતામણીની અંદર જેમ સ્વામીએ મૂર્તિનું વર્ણન કર્યું છે એમાં સુખ ચિંતામણીમાં પણ સ્વામી થોડુંક થોડુંક ક્યાંક ક્યાંક મૂર્તિનું વર્ણન કરે છે. પ્રથમ ચિંતામણીમાં થઈ ગયેલું મૂર્તિનું વર્ણનનું ક્યાંક ક્યાંક પુનરાવર્તન પણ છે. કારણ કે આવા મહા મોટા મુક્તો મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિની અંદર પ્રવેશ વૃત્તિ દ્વારા મૂર્તિમાં રહ્યા થકા બધું જ કાર્ય સત્સંગનું કરતા હોય, કારણમાં રહ્યા થકા કાર્યને કરતા હોય એટલે વારે વારે જે જેની અંદર જેને આ શક્તિ હોય એ ન્યા જાય. મહારાજ કે બધાય આચાર્યો આ ખરે પોતાની રુચિ પર જાય છે, એમ નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ મોટા મોટા સંતોની રુચિ આ ખરે શું હતી? ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ એની રુચિ હતી. એના વિના રહી નહોતા શકતા, રહી નહોતા શકતા. એટલે વારે વારે ઘૂમરી ખાઈને પહોંચી જાય ક્યાં? મૂર્તિ ઉપર પહોંચી જાય. એટલે આગળ મહાત્મ્ય ચિંતામણી લખી, અહીં આગળ સ્વામી આવે. મહારાજના એક એક અંગ છે એ જે જે સ્વામીને જે જે અંગની અંદર સુખ લાગ્યું એ બધું સ્વામી અહીં આગળ લખ્યું છે. સ્વામી કે મહારાજના, મહારાજની જંગા એવી છે કે ઇન્દિરા એટલે કે લક્ષ્મીજી એના દર્શન કરતા કરતા ધીરે 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 ચરણની સેવા કરે છે. સાથળો ભગવાનની બે અતિ સારી છે, પીઠ ઉપર પન્નાગારી એટલે ગરુડની પીઠ ઉપર ભગવાન બેઠા હોય એને જ્યારે સાથળનો સ્પર્શ થતો હોય ત્યારે ગરુડ પણ રાજી થાય છે. ભગવાનનું જે ઉદર છે એ સુખરૂપ છે, એ જોઈને હજારો ભગવાનના ઉદરની અંદર ખેંચાય છે. ત્યાં સુધીની વાત મોટા સંતો કહે છે કે ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે મુક્ત, એક મુક્ત ભગવાનના સ્વરૂપમાં એ ભ્રકુટીની અંદર
એ ચોટેલો હોય એની વૃત્તિ ત્યાં ચોટી ગઈ હોય તો ત્યાંથી એને આંખની પાંપણ ઉપર આવવું હોય ને તો યુગો યુગાંતર થઈ જાય. એટલું સુખ, એટલું સુખ ભગવાનના સ્વરૂપને વિશે જો ન હોય, ન હોય. અને પાછું નવું ને નવું, નવું નવું જ લાગે, કોઈ દી જૂનું ના થાય. જીવનો તો સ્વભાવ છે જે નવું નવું મળે એવું ગમે, જૂનું થાય પછી ના ગમે. ભગવાનની મૂર્તિમાં જે જે સુખ રહેલું છે નવું ને નવું જ, મુક્તોને અનંત યુગોથી ભોગવે પણ નવું ને નવું જ લાગે, જૂનું થાય જ નહીં. કોઈ દિવસ એમ ના થાય કે ઓહો આ તો બહુ ભોગવ્યું, એમ જ લાગે યુગો યુગાંતર થઈ ગયા હોય. મહારાજ વચનામૃતમાં કહે છે કે યુગો સુધી ભગવાનનું સુખ ભોગવ્યું હોય ને તો પણ એમ લાગે કે ઓહો હજુ ક્ષણવાર જ ભોગવ્યું છે. આપણને ભાવતી વસ્તુ હોય અને બે પાંચ દસ પીસ જમી ગયા હોઈએ તો એ શું લાગે? ઓહો હજુ તો કાંઈ જમ્યો, હજુ તો કંઈ ખબર જ ના પડી કેટલા જમ્યો હું. આઠ જમી ગયા, હું વાત કરો છો, આઠ આઠ બટકા જમી ગયો, આઠ લાડવા જમી ગયો, મને તો એવું કજું કંઈક થયું જ નથી એવું લાગ્યું. કેમ? કારણ કે જે ભાવતું હોય એ રોજ કેવું લાગે? નવું નવું લાગે. પણ જે માપનું ભાવતું હોય એ પછી રોજ આવે ને એટલે પછી થાય કે હવે થોડું બદલાવ આવે તો સારું. પણ જે ભાવતું હોય ને એ રોજ આવે ને ચાર ટાઈમ આવે ને તોય ગમે. એમ આ મહામુક્તોને મૂર્તિ ગમે છે, એમનો ખોરાક મૂર્તિ છે. આપણે એ સ્થિતિને નથી પામ્યા એટલે આપણને એ વસ્તુ સમજાય નહીં. પણ જે મોટા મુક્તો, ગુરુજી જેવા મોટા સત્પુરુષો જે એ વસ્તુને અનુભવે છે, જે વાત સુધીને ભૂમિકા સુધી પહોંચ્યા છે, એને એ સુખ એમાંથી આવે છે. આવી કડીઓ, મૂર્તિ વિષયક કડીઓ, એ જે રસ્તે ચાલ્યો હોય એ જ એને સમજી શકે છે, એને જ ખ્યાલ આવે છે કે આનું સુખ શું છે. માટે ભગવાનના સ્વરૂપને ચિંતન કરવાની ટેવ, હાલતા ચાલતા પહેલાં તો સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાની ટેવ, જેટલો બને જેટલો બને એટલો ભગવાનના નામ મંત્રનો જપ કરવો, એ એટલું કઠણ કાર્ય નથી. અનુસંધાનની જરૂર છે. આપણો ઘણો બધો ટાઈમ એવો જતો હોય જપ વિનાનો, પહેલાં જપ કરવાની ટેવ પાડવાની. હાલતા ચાલતા ખાતા પીતા બને એટલા મહારાજના જપ કરવા છે, જપ કર્યા કરવાના. જપ કરતાં કરતાં વૃત્તિ એકાગ્ર થાય, કારણ કે અનુસંધાન વારે વારે આપણને આવતું થયું ને, અને એનો લોભ કે મારે દિવસ દરમિયાન વધુમાં વધુ મહારાજના જપ કરવા છે. હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસ ઉછવાશે નિત્ય સંભાળું, એમ મારે શ્વાસ ઉછવાશે મંત્ર જપ થાય એવો મારે પ્રયત્ન કરવો છે. પ્રયત્ન કરીએ અને અનુસંધાન રાખીએ તો છ મહિને બાર મહિનેનું રિઝલ્ટ ચોક્કસ આવે. એ રિઝલ્ટ આવ્યા પછી ધીરે 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 ચાલો આજે ખાલી દિવસમાં એક વખત પાંચ દસ મિનિટ ભગવાનના ચરણના સોળ ચિહ્નોનું ધ્યાન કરવું છે, સંભાળવા છે, બસ ધ્યાન કરવું છે એટલે એને સંભાળવા છે. એમ કરતાં કરતાં ધીરે 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 વસ્તુ ગમતી થાય, કારણ કે આપણે એ વસ્તુને ગમાડી નથી ને, આપણે એ વસ્તુને કોઈ દિવસ એમાં પ્રવેશ કરતા નથી ને, એટલે આપણને ખબર ના પડે કે આનો ટેસ્ટ શું છે. ટેસ્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ક્યારેય પણ એ વસ્તુ તરફ આપણું ખેંચાણ નહીં થાય. જેનો ટેસ્ટ આવે ત્યાં જ ખેંચાણ થાય, અને ટેસ્ટ ત્યારે જ આવે જ્યારે આપણે ટેસ્ટ કરવા જઈએ તો ટેસ્ટ આવે ને. ડીશ તૈયાર હોય પણ આપણે જમવા જ ના જઈએ તો શું ખબર પડે શું અંદર છે એમ? અહીંના એ બેઠા રહીએ, ત્યાં જઈએ જ નહીં તો. પણ ત્યાં પહોંચીએ, જમીએ તો આપણને પછી થાય કે હજુ વધારે જમવું આવે. એમ આપણે ક્યારેક પ્રયત્ન કરીએ, પહેલાં મેં કીધું એમ કે મંત્ર જપનો પ્રયત્ન કરીએ, એમાં આપણે જેટલી વૃત્તિ સ્થિર થાય ત્યાર પછીથી આપણે મહારાજના સ્વરૂપને વિશે પ્રવેશ કરવા માટેનો પ્રયત્ન કરીએ, તો ભગવાનની કૃપાથી, મોટા સત્પુરુષોની કૃપાથી, કારણ કે પ્રયત્નવાળા ઉપર જ કૃપા થાય છે. આપણો પ્રયત્ન ના હોય, આપણો પ્રયત્ન ના હોય તો કૃપા થતી નથી. મહારાજનો તો, મહારાજની કૃપા આપણી પર કેટલી છે કે મહારાજ મધ્યના 45માં વચનામૃતમાં પોતે સંકલ્પ કરીને બેઠા છે કે તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ સંકલ્પ તો મહારાજનો છે.
તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. મહારાજ કે તમે પણ સુધા સાવધાન રહેજો. મહારાજનો સંકલ્પ છે એ તો સત્ય સંકલ્પ છે, આપણી કસર નથી રહેવા દેવી એનો સંકલ્પ છે, પરંતુ આપણે જો કસર રાખવા માટેનો પ્રયત્ન કરીએ તો ભગવાન ચિંતામણી જેવા છે. ભગવાન કે મારો સંકલ્પ સાચો પણ હું તને જીતાડું, તું જ બીજો સંકલ્પ કરે છે તો વાંધો નહીં, થોડું મોડું, પણ આવો પ્રયત્ન જો કરીએ તો એમાંથી સુખ આવે. ભગવાનના સાથળ એવા છે, ભગવાનનું ઉદર એવું છે જેને વિશે ભગવાનના મહામુક્તો લોભી રહ્યા છે. નાભી થકી અજ ઉપજે સુખકારીજી, પામ્યા મોટા પમન રંજી સુખકારીજી, ઉર જોઈ શોભા ધામ સુખકારીજી, કર્યો કમળા એ વિશ્રામ સુખકારીજી. ભગવાનની નાભીમાંથી થયેલું કમળ અને કમળ ઉપર પ્રગટેલા બ્રહ્માજી, એ બ્રહ્માજી ભગવાનની નાભીમાંથી પ્રગટ થયા ને એ કેટલી મોટી મોટપને પામી ગયા. એ તેમનું નિવાસસ્થાન ત્યાં છે. ભગવાનના એક એક અંગનું ચિંતન કરીને કેવા મહાન મહાન મુક્તાત્માઓ બની ગયા, કેટલી મહાન શક્તિશાળી ને ઐશ્વર્યશાળી દરેક આવા મુક્તાત્માઓ બની ગયા એનું અહીં સ્વામી લખે છે. ઉર જોઈ એટલે ભગવાનના હૃદયની હૃદયને વિશે લક્ષ્મીજીએ વિશ્રામ કર્યો છે. લક્ષ્મીજી ત્યાં રહ્યા છે હૃદયને વિશે, એમને હૃદય ગમે છે ભગવાનનું. ભગવાનને એમ ભગવાનને લક્ષ્મીજી અતિ વાલા છે, હૃદય ઉપર સ્થાન આપ્યું છે. ગળે શોભા જોઈ ઘણી સુખકારીજી, પામી સુખ ત્યાં કૌસ્તુભ મની સુખકારીજી. સમુદ્ર મંથન વખતે નીકળેલો કૌસ્તુભ મણિ ભગવાને ભેટમાં લીધો, એ ભગવાનનું ગળું શોભાવે છે, એ ત્યાં નિવાસ કરીને રહ્યો છે. આના દ્વારા સ્વામી એટલું જ કહેવા માગે છે કે આપણે પણ ભગવાનના સ્વરૂપમાં નિવાસ કરવો. ભગવાનના સ્વરૂપમાં નિવાસ કરો કે હું ભગવાનના ચરણારવિંદને વિશે બેઠો છું, ક્યારેક ભગવાનના હૃદયને વિશે બેઠો છું, ક્યારેક ભગવાનની જીહ્વાને વિશે બેઠો છું, ભગવાનનું ચિંતન એમ કરવું અને ભગવાનને પોતાના હૃદયને વિશે રાખવા, એ પણ ભગવાનમાં રહ્યા બરાબર છે. જેવી રીતે સુખ આવે પણ ભગવાનની સાથે સુખ આવે એવું સ્વામી કે ભગવાનમાંથી સુખ લીધા જેવું છે. મૂર્તિનો અભ્યાસ એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા મોટા સંતોએ બહુ કરાવ્યો છે. અભ્યાસ પ્રાથમિક શરૂઆત સત્સંગની હોય એ પીરિયડ જુદો હોય છે, અમુક સમય જાય ત્યાર પછીનો પીરિયડ જુદો હોય છે, અને છેલ્લામાં છેલ્લો પીરિયડ સત્સંગનો છે એ છે ભગવાનના સ્વરૂપમાં વિશ્રામ. ભગવાનના સ્વરૂપમાં વિશ્રામ કહેતા એ કરવાથી થાય છે શું, હૃદયમાં પરમ શાંતિ રહે છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે પહેલો વિચાર એ રહે છે કે મારું એ જતું ના રહેવું જોઈએ. ને એક હાથમાં દૂધનો લોટો હોય ને એક હાથમાં પાણીનો લોટો હોય તો કયા લોટાને સાચવીએ? દૂધના લોટાને સાચવીએ ને, એને જ સાચવે ને. પાણીનો લોટો ઢોળાઈ જાય તો કંઈ નહીં, ફરી ભરાશે, પણ દૂધનો લોટો ઢોળાવવો જોઈએ નહીં. એક હાથમાં મની હોય, હીરો હોય, અને એક હાથમાં પથ્થરો હોય, અને આપણને કોઈ એમ કે કોઈ પણ એક વસ્તુ નાખવી પડશે તો શું નાખીએ? પથ્થરો નાખીએ. તો ભગવાનના સુખ આગળ અને ભગવાનની મૂર્તિ આગળ બાકી બધું પથરા જેવું છે. મહારાજે વરતાલના 16મા વચનોતમાં એમ કીધું, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ એવું સુખ 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અમારે તો નેત્ર મીચીને ભગવાનનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે નથી. મહારાજે વચનામૃતના અંતમાં એમ કીધું, અમારો તો એક જ બે જ ઈશક છે, એક ભગવાનનું ભજન અને ભગવાનના ભક્તનો સંગ. આ બે જ મહારાજ કે રહસ્ય અને સિદ્ધાંત છે અમારા. આવું મહારાજે વરતાલના 16મામાં કીધું. એટલે મહારાજને કરાવવું છે. મહારાજ પ્રથમના 32મામાં એમ કહે છે, તમે બધાએ કથા વાર્તા કીર્તનરૂપી ચારો કરીને
મારા મૂર્તિરૂપી ખીલાને માળાએ આવો છો કે હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં રખડી ખાઓ છો? મહારાજે પ્રથમના 32માં આ અભિપ્રાય કીધો, પ્રથમના પહેલામાં આ જ અભિપ્રાય કીધો. મહારાજ જ્યારે જ્યારે કોઈ વાત કરે છે ત્યારે અમુક સમયે એ વાતનું રિપીટેશન કરે છે. એટલે દરેક વસ્તુ શાસ્ત્રમાં છે એમાંથી હું અત્યારે કયા સ્ટેજ પર પહોંચ્યો છું, જેને હજુ વર્તમાનની કસર હોય તો એને પહેલાં વર્તમાનની કસરો ટાળવાની. આ જે વાત અહીં સ્વામી લખે છે એ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય દરેક વસ્તુ આજ્ઞાને ઉપાસના મહારાજની સર્વોપરી ઉપાસના મહારાજ સિવાય બીજો કોઈ વજન ના રહે અને ભગવાનની આજ્ઞાની અંદર પોલ ના રાખે એવો જ્યારે બની જાય ત્યાર પછી ભગવાનના નામ મંત્રનો જપ કરવાનો લોભ જાગી જાય, ત્યાર પછી ભગવાનના સ્વરૂપને વિશે આસક્ત થવાનો લોભ જાગી જાય ત્યાર પછીનો પ્રયત્ન છે. એટલે આ તો શાસ્ત્ર છે, દરેક વસ્તુ આપે, એમાં PhD વાળાની વસ્તુ આપે, પહેલા ધોરણવાળાની આપે, KGના વિદ્યાર્થીનું આપે. આપણે પોતે જોઈ લેવાનું કે હું આ સ્ટાન્ડર્ડમાં છું, કારણ કે શાસ્ત્રમાં વાત આવે એટલે શાસ્ત્રની વાત કરવી તો જરૂરી હોય, કારણ કે આમાં બધી જ એક સત્સંગની અંદર સૌથી મોટા મોટું KGથી માંડીને PhD સુધીનું સત્સંગમાં એક હારે હાલે અને બધાના જ પીરિયડ આવે ત્યારે આપણે વિચાર લેવાનું હું હજુ આ અંગે કાચો છું તો એ અંગ હું પાકું કરું. પણ ભગવાનને સ્મૃતિમાં રાખવાથી ભગવાનના સુખનો લોભ રાખવાથી થાય છે શું, કોઈ ઉપાધિ ગમે એવી આવે, કંઈક વિપત્તિ આવે ને ત્યારે એમ થાય કે મારું બધું લૂંટાવ પણ આ ના લૂંટાવ, જો આ રહેશે ને તો પરમ શાંતિ રહેશે. આ તો આમે હતું ક્યાં અને રહેવાનું છે ક્યાં? સ્વામી કે આદિન અંત્યને જોઉં, પ્રથમ શું હતું, અંતમાં હું રહેવાનું, મધ્યની અંદર સ્વામી કે મોહ રહેલો છે. એ બધું ભગવાનના સ્વરૂપમાં રહેવાથી એ જ્ઞાન સમયે રહે, સમયે રહે. અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે શસ્ત્ર કામ લાગે તો જ કામનું ને, કોઈ બંદૂક રાખી છે પણ જરૂર પડી ત્યાં ના મળી તો? એમ આપણે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ વાંચ્યું, જે કાંઈ બોલ્યા, જે કાંઈ સમજ્યા, એ બધું સમયે જરૂર પડે છે. કોઈ એવો સમય આવે ત્યારે જરૂર પડે. એટલે એને અનુસંધાન રાખવાનું કે ભગવાનની સ્મૃતિ જેટલી રહે એટલી હૃદયમાં પરમ શાંતિ રહે. ભગવાનની મૂર્તિ એ સુખનું મૂળ છે. કૌસ્તુભ મણિએ ગળામાં નિવાસ કર્યો છે, સરસ્વતી છે એ ભગવાનના મુખની અંદર નિવાસ કરીને રહે છે. મુખે સુખ પામી સરસ્વતી સુખકારી જી, રહી છે રાજી થઈને અતિ સુખકારી જી. સરસ્વતી ભગવાનના મુખ માર્યા છે. મુખે સુખ પામ્યા કઈ જન સુખકારી જી, મુખ સૌનો સુખ સદન સુખકારી જી. મુખે મોહ્યા મોટા મુનિ સુખકારી જી, મુખ સુખ નિધિ સૌની સુખકારી જી. ભગવાનના મુખારવિંદને જે જોવે છે સુખનું સદન છે. સુખનું સદન એટલે સુખનું ઘર છે. પીવડા ઘનશ્યામ મહારાજનું મુખારવિંદ જોયા કરો કેટલું હેત થાય, સામે બેસીને જોયા કરવું, ભગવાનનું મુખારવિંદ સામે બેસીને જોયા કરવું. કેટલા બધા મુખારવિંદના વર્ણનવાળા કીર્તનો છે સંતોના. ભગવાનનું મુખ એવું છે, એ જોવાથી ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાનને જ્યારે દર્શન કરતા હોઈએ શરૂઆતમાં ચરણારવિંદથી ઉપર જઈ મહારાજની આંખોમાં આંખો પરોવી મહારાજનું મુખારવિંદ જોયા કરું, એ જોવાથી સતત સતત કોન્સ્ટન્ટ પલકારા વિના જેટલી વાર જોવાય એમ જોવાથી એ ભગવાનનો આપણને હૃદયને વિશે અનુભવ થાય. રોજ કરીએ, રોજ કરીએ, રોજ કરીએ, એ તો દયાળુ છે. પોતે સુખ આપવા માટે જ આવ્યા છે. કોઈ કોઈ વ્યક્તિ પોતે આપવા માટે જ આવ્યો હોય તો એ તો ગ્રાહકને ગોતતો હોય, એમ ભગવાન પોતાના અક્ષરધામનું, પોતાની મૂર્તિનું, પોતાના મુક્તોનું ધામનું સુખ આપવા માટે જ આ પૃથ્વી પર પધાર્યા છે. એના મહા મોટા મુક્તો એ ધામનું સુખ આપવા માટે જ આ પૃથ્વી પર પધાર્યા છે. તો જે આપવાવાળો જ છે એને તો કેટલી તાલાવેલી હોય કે મારે આપવું જ છે, આપવું જ છે એવું જોઈએ ને. પણ એની સામે આપણે શું જોઈએ, મારે લેવું જ છે, મારે લેવું જ છે, તો આપવાડો આપી દે. કારણ કે એને આપવું એ જ એનો, આપવું એ જ એનો ધર્મ ને એ જ એનો બિઝનેસ છે.
તો આપણે લેવું એ જ આપણો ધર્મ છે. તો લે તો ભગવાન એવું સુખ આપે. નિત્યાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી દીનમણી શર્મા, કેટલો મોટો રાજપાટ ને કેટલી બધી સંપત્તિ વૈભવની વચ્ચે ઉછરેલા, ઊંઝા ગામમાં મહારાજના ખાલી દાંત જોયા. દાંત મહારાજનું મંદ હાસ્ય અને દંત પંક્તિના દર્શન કર્યા અને દીનમણી શર્મા ભગવાનના ચરણમાં પડી ગયા કે આ ભગવાન સિવાય કોઈ ન હોય, મને તમારી પાસે રાખી લો. ખાલી દંત પંક્તિ જોઈને ભગવાનની પાસે રાખી લો. આવડા મોટા પંડિત, આટલા બધા બુદ્ધિશાળી, આટલા બધા પ્રતિભાશાળી, એવું ભગવાનના સ્વરૂપને વિશે ખેંચાણ છે. નથી અનુભવાતું, નથી થતું, એ આપણી કસર છે. બાકી ભગવાનનું સ્વરૂપ તો એવું છે, એમાં જે મોહી જાય છે, એની અંદર જે ખેંચાઈ જાય છે, એની વૃત્તિઓ બીજે જતી નથી, બીજે રહેતી નથી. અને પંચ વિષયની પ્રીતિ ઓટોમેટિક ટળી જાય. સુખ દુઃખની નદીઓ તો આમ જ તરી જાય. ગમે એવી સંપત્તિ વિપત્તિ આવે એને અસર ના કરે, એને કોઈ પરિસ્થિતિ ચલાયમાન ના કરે. કારણ એક જ છે, એ સદાય એમાં લાગ્યા છે. મહારાજે જે અંત્યના નવમા વચનમાં આ બધી વાતો મોટા મોટા જે સ્થિતિવાળા પુરુષો છે ને એની જ. આપણે આ સુખ સુધી ન પહોંચીએ પણ આપણને આના દ્વારા એક વસ્તુ તો એટલી ખબર પડે જ કે જે સ્થિતિવાળા છે એ આવી રીતે મહારાજમાં રહેતા હશે. આમાંથી બે વાતનો ખ્યાલ આવે. એક એ કે આપણે આવું સુખ મહારાજ આપણને આપે એની માટે આપણે કૃપાના પાત્ર બનવાનો રોજ પ્રયત્ન કરીએ. અને બીજું એ થાય કે આપણો દ્રષ્ટિકોણ બદલાય કે મને આ મનુષ્ય જેવા, મારા જેવા દેખાતા આ મોટા પુરુષ એ મારા જેવા નથી. મારી જેમ રહે છે, બોલે છે, ખાય છે, પીવે છે, પરંતુ એ તો આમ રહે છે, એમ આપણો દ્રષ્ટિકોણ મોટા મુક્તોમાં આ પ્રકારનો કેળવાય. આ પ્રકારનો જો મોટા મુક્તોમાં કેળવાય ને તો જ મોટા થકી આ વસ્તુ મળે. જ્યાં સુધી જે દ્રષ્ટિકોણ મોટામાં કેળવ્યો નથી ક્યાંથી મળે? આપણી બાજુની અંદર જ જિલ્લાનો કલેક્ટર છે, આપણી બાજુમાં જમવા બેઠો છે અને આપણે કલેક્ટરનું કામ છે. કોઈ પ્રસંગે ભેગા થયા છો તમે અને તમારી બાજુમાં જે જમવા બેઠેલો છે પણ તમે એને ઓળખતા નથી કે આ કલેક્ટર છે, કલેક્ટર છે એમ નથી ઓળખતા. જમીન પછી ઘેર જઈને કોકને ફોન કરો કે આ આપણા જિલ્લાના કલેક્ટર સાહેબને કોઈ ઓળખાણ ખરી કોઈને? તમે 10 વખત ભેગા થયા એ વ્યક્તિને પણ તમને ખબર જ નથી કે આ કલેક્ટર છે. તમારી સાથે વાતોચીતોય થઈ પણ તમે એને ના પૂછ્યું, તમને પરિચય નથી, તો એના થકી તમને કોઈ ફાયદો થાય નહીં. એવી જ રીતે મોટા મુક્તો છે એ આ સુખને અનુભવે છે, આ સુખની વચ્ચે રહ્યા છે. એ તો જાનપણારૂપ દરવાજા અંત્યનું નવમામાં મહારાજ કે પ્રેમરૂપી વૃત્તિએ કરીને અખંડ ભગવાનની સેવામાં રહ્યા છે અને વિચારે યુક્ત વૃત્તિથી બધી જ જગતની ક્રિયા કરે છે. મહારાજ કે કોઈને શંકા થાય કે કેમ કરતા હશે, તો મહારાજ કે ઘોડાના પેંગડામાં જેમ પગ રાખ્યો હોય એની સુરત રસ્તા પર રહે છે, કુવા પરથી પાણી ભરવાવાળી જે સ્ત્રીઓ એને જેમ પગ કૂવામાં ન પડી જાય એનું અનુસંધાન રહે છે અને પાણી કાઢવાનું અનુસંધાન રહે છે, એમ વૃત્તિઓના વિભાગે કરીને પ્રેમ વૃત્તિ વૃત્તિ દ્વારા એ ભગવાનની સેવા માર્યા છે અને બીજા વિચારરૂપી વૃત્તિ દ્વારા આ સત્સંગનું બધું જ કાર્ય અને સેવા કરતા હોય છે. આ દ્રષ્ટિકોણ જ્યારે મોટામાં કેળવાય ત્યારે મોટા પુરુષોને વિશે મનુષ્ય ભાવ આવવાનો એને બંધ થાય અને મનુષ્ય ભાવ આવવાનો બંધ થાય એટલે એને દિવ્ય ભાવ ત્યાં રહેતો થાય એટલે દિવ્ય કૃપા એની ઉપર મોટા પુરુષોની ઉતરે છે. અને જ્યારે એ ઉતરે છે ત્યાર પછી એને આ અનુભૂતિ શરૂ થાય છે અને આ અનુભૂતિ જ્યારે એને થાય છે ત્યાર પછી એને ખબર પડે છે કે મને જ જો આવું સુખ વર્તે છે, મને જ જો આવો પંચ વિષય રહિત મોટા પુરુષોએ કર્યો છે તે મોટા પુરુષ કેવા હશે અને એ મોટા પુરુષ જે પરમાત્મામાં રહ્યા છે એવા મોટા મહારાજ કેવા હશે, એમ એમ એનું ખેંચાણ થાય, એમ એમ થાય. આ બધું પહેલાં માનવું પડે, આ જ દ્રષ્ટિથી જોવું પડે, એ કૃપાના પાત્ર થવું પડે અને પછી સુખ સુખ ને સુખ એની વચ્ચે આત્મા રહેતો થાય. પછી મહારાજે કહ્યું સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે એમ પ્રથમના 67માં પ્રમાણે એવું થાય કે એ ગુણ આવતા એ પણ એવો પ્રેમયુક્ત વૃત્તિ દ્વારા ભગવાનમાં ચોટ્યો રહે અને બીજી વૃત્તિ દ્વારા ભગવાનની સેવા કરે, આવી સ્થિતિ સુધી પહોંચાય છે. આજે કાલે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે પ્રયત્નથી પહોંચાય છે.
એટલે અહીં કહે છે કે ભગવાનના મુખની શોભા જોઈ અને ભગવાનના મુખારવિંદની અંદર સુખનું ઘર જાણીને મોટા મુખ તો એમાં મોહીને રહ્યા છે. મુખ જોઈ દુઃખ ટળે છે સુખકારીજી, આવે સુખ શાંતિ વળે છે સુખકારીજી. એવું ભગવાનનું મુખારવિંદ, ભગવાનનું મંદ મંદ હાસ્ય જોયા કરે ને તો સુખને શાંતિ રહ્યા કરે, સુખને શાંતિ. તમે પ્રવૃત્તિ માર્ગમાં હો, ગૃહસ્થ આશ્રમમાં હો, કાંઈ નહીં, આખું અઠવાડિયું તમે થાકેલા હો, શનિ રવિમાં જ્યારે ટાઈમ મળે ત્યારે થોડીક વાર, થોડીક વાર ભગવાનની સામું બેસવાની ટેવ પાડવી જોઈએ. સવારની પૂજા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તો ભગવાનની સામે બેસે, ત્યારે પણ એવા એવા કીર્તનો, એવું ભક્તિમય કંઈક સાંભળવું, ગાવું, બોલવું, વાંચવું, અને એના દ્વારા ભગવાનમાં હેત આપણું વધે એવો પ્રયત્ન આપણે કરીએ. ભગવાનના સત્પુરુષોને વિશે દિવ્ય ભાવ રાખીએ, તે કૃપા દ્વારા એ કાર્ય થાય છે. એવું મુખ સુખનું દેનાર, એવું ભગવાનનું મુખ છે એ સુખનું આપનાર છે. માટે ત્યાં અનેક નર નારીઓ ભગવાનના મુખારવિંદને વિશે પોતાની વૃત્તિ રાખીને ભગવાનના મંદ મંદ હાસ્યને જોઈને અનેક સુખિયા થાય છે. આવું ભગવાનનું મુખારવિંદ સુખનું દેનારું છે એવું સ્વામી અહીં આગળ લખે છે. 18 કડી અહીં ચિંતામણી 6 ની પૂર્ણ થાય છે. ગણશ્યામ મહારાજની જે